તમે અગ્નિવીરમાં ભરતી થવા માંગો છો તો અગ્નિવીર ભરતીનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે। જાણો કયા પદ માટે કેટલી યોગ્યતા જરૂરી। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ। હું છું આપની સાથે દીક્ષિતા। ભારત સરકારની મહત્વાકાંક્ષી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રુટમેન્ટ રેલીનું નોટિફિકેશન જારી કરી દીધું છે। જે અનુસાર ઉમેદવારોએ ભારતીય સેનાની અધિકૃત વેબસાઇટ www.joinindianarmy.nic.in ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે। રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જુલાઈ 2022 થી શરૂ થશે। તો આવો જાણીએ કયા પદો પર ભરતી થશે। તમારે એ પણ જાણવું પડશે કે કયા પદ માટે કેટલી યોગ્યતા જરૂરી છે। જનરલ ડ્યુટી પદ પર ભરતી માટે ઉમેદવારોએ ધોરણ 10 માં 45% સાથે પાસ હોવું જરૂરી છે। ટેકનિકલ એવિએશન અને એમ્યુનેશન પદ માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને ઇંગ્લિશ વિષયમાં 50% સાથે 12મું પાસ હોવું જરૂરી છે। ક્લાર્ક સ્ટોરકીપર પદ માટે ઉમેદવારોએ કોઈપણ સ્ટ્રીમમાં 60% સાથે 12મું પાસ હોવું જરૂરી છે। અંગ્રેજી તથા મેથ્સમાં 50% હોવા જરૂરી છે। ટ્રેડ્સમેનના પદ પર 10 અને 8મા ધોરણ પાસની અલગ અલગ ભરતી કરવામાં આવશે। તમામ વિષયોમાં 33% હોવા અનિવાર્ય છે અને તમામ પદ માટે નિર્ધારિત વયમર્યાદા 17.5 વર્ષથી 23 વર્ષ નિર્ધારિત છે। મેરિટના આધારે ભરતી થશે। નોટિફિકેશન અનુસાર ભરતીઓ સમગ્ર રીતે ઉપલબ્ધ ખાલી જગ્યાઓના પર મેરિટ આધારિત થશે। માત્ર ભરતી પ્રક્રિયામાં પાસ થનાર ઉમેદવારોને સેનામાં ભરતીનો દાવો કરવાનો કોઈ અધિકાર રહેશે નહીં। અને એ પણ કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારોની પાસે જરૂરી સર્ટિફિકેટ હશે નહીં તે પોતે રિજેક્શન માટે જવાબદાર રહેશે। એટલું જ નહીં, આ ભરતી પ્રક્રિયામાં શારીરિક માપદંડ, મેડિકલ ફિટનેસ અને લેખિત પરીક્ષા પણ અગાઉની ભરતી પ્રક્રિયા અનુસાર જ રહેશે। એટલે કે ઉમેદવારોએ ભરતી પ્રક્રિયાની પહેલેથી જ તૈયારીઓ કરી રહ્યા હશે। તેમને આ તમામ ધારાધોરણો પૂરા કરવામાં એ તૈયારી ઉપયોગી બનશે। હવે વાત કરીશું કે સેલેરી કેટલી મળશે। તો હું આપને જણાવું કે નોટિફિકેશન અનુસાર ઉમેદવારોની ભરતી 4 વર્ષ માટે કરવામાં આવશે। આ દરમિયાન પ્રત્યેક વર્ષ 30 દિવસની રજા મળશે। સર્વિસના પહેલા વર્ષે 30,000 પગાર અને ભથ્થું મળશે। બીજા વર્ષે 33,000 પગાર અને ભથ્થું આપવામાં આવશે। ત્યારબાદ ત્રીજા વર્ષે 36,500 પગાર અને ભથ્થું અને ત્યારબાદ છેલ્લા વર્ષે આપને 40,000 પગાર અને ભથ્થું આપવામાં આવશે। ત્યારબાદ આપને આ સર્વિસ બાદ કઈ કઈ સુવિધાઓ મળશે તો તેની પણ વાત કરીએ। 4 વર્ષની સર્વિસ પૂરી થયા બાદ અગ્નિવીરોને સર્વિસ, ફંડ પેકેજ, અગ્નિવીર સ્કિલ સર્ટિફિકેટ અને ધોરણ 12ના સમકક્ષ યોગ્યતા સર્ટિફિકેટ પણ મળશે। જે ઉમેદવાર 10મું ધોરણ પાસ છે તેમને 4 વર્ષ બાદ ધોરણ 12માં સમકક્ષ પાસ સર્ટિફિકેટ પણ મળશે, જેની સંપૂર્ણ જાણકારી બાદમાં જાહેર કરવામાં આવશે। અને આ સાથે સાથે એનસીસી સર્ટિફિકેટ ધારકોને તો બોનસ માર્ક્સ મળશે। તમામ પદ પર ભરતી માટે એનસીસી એ સર્ટિફિકેટ ધારકોને 0.5 બોનસ માર્ક્સ મળશે। એનસીસી બી સર્ટિફિકેટ ધારકોને 10 માર્ક્સ બોનસ રૂપે મળશે, જ્યારે એનસીસી સી સર્ટિફિકેટ ધારકોને 15 બોનસ માર્ક્સ મળશે। અગ્નિવીર જનરલ ડ્યુટી અને ક્લાર્ક સ્ટોર કીપર પદ માટે એનસીસી સી સર્ટિફિકેટ ધારકોને CEE કોમન એન્ટ્રન્સ એક્ઝામમાંથી છૂટ મળી જશે। આશા રાખીએ કે આપને આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો આવી જ માહિતી માટે આપ જોતા રહો ઝી 24 કલાક।